મિત્રો, આજે આ વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે નિમિત્તે સર્વે દર્દી ભાઈઓને મારા નમસ્કાર. દરેક હોસ્પિટલમાં દુનિયાભરમાં એવું બનેલું છે કે કોઈને કોઈ અકસ્માતને લીધે પછી એ અકસ્માત કોઈ ગેરસમજણ કે કોઈ કોમ્યુનિકેશન ગેપ કે કોઈ દવાના રિએક્શન કે યાંત્રિક કે ઇલેક્ટ્રિકલ ફોલ્ટને લીધે આવા અકસ્માતો થતા હોય છે અને એવું નોંધાયેલું છે. આવું દુનિયાભરમાં બને છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આવું ન બને એના માટે સરકાર દ્વારા અને દુનિયાભરમાં કંઈક ને કંઈક વિચારણાઓ કરી અને આ અકસ્માતો રોકવા માટેનો પ્રયત્ન થતો હોય છે. આ માટે દરેક હોસ્પિટલ એક એના માટેનું એક નિયત કાર્યક્રમ બનાવે છે, એને SOP કહે છે, કે જે SOP દરમિયાન એ પ્રમાણે જ જો કામ થતું હોય તો આવા અકસ્માતને મહદઅંશે નિવારી શકાય છે. અમારી BT સવાણી કિડની હોસ્પિટલમાં પણ આવા એક SOP દર્દીની એક સેફ્ટી માટે, એની સુરક્ષા માટે અમે બનાવેલા છે, જેનું પાલન દરેક ડૉક્ટરથી માંડીને દરેક સારવાર કરનાર દરેક વ્યક્તિ માટે એ કરવું ફરજિયાત હોય છે. આની નોંધ રાખવામાં આવે છે અને દર્દીને જેમ બને તેમ આવા કોઈ અકસ્માતો ન બને તે માટે એક વિશેષ કાળજી આ હોસ્પિટલમાં રહેવામાં આવે છે. અમારા દરેક દર્દી ભાઈઓને આજના વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે નિમિત્તે અમે અમારો એમની સુરક્ષા માટેનો, એમની સેફ્ટી માટેનો અમારો નિર્ધાર ફરીથી દોહરાવીએ છીએ. અમારા આ કાર્યમાં આપના તરફથી પણ તમને જે સૂચનાઓ આપવામાં આવે એનું બરાબર પાલન કરી અને અમારા કાર્યક્રમમાં સહયોગ આપવા પણ આપને સૌને અમારી નમ્ર વિનંતી છે. હાલના સંજોગોમાં COVID-19 કે કોરોનાની ભયંકર મહામારી ચારે તરફ ફેલાયેલી છે. આ મહામારી બહાર ઉપરાંત હોસ્પિટલમાંથી પણ આવી શકે છે અને એ માટે BT સવાણી કિડની હોસ્પિટલમાં એ માટેના કડક પગલાંઓ લેવામાં આવ્યા છે. દર્દીની તપાસ કરવામાં આવે છે, એના ટેમ્પરેચર, પલ્સ ઉપરાંત કોવિડ માટેનો ટેસ્ટ કરી એને બીજા દર્દીને સ્પ્રેડ ન કરે એ ફેલાવીને એ સુનિશ્ચિત કરવામાં આવે છે. દરેક હોસ્પિટલના સ્ટાફ મેમ્બર આ માટેની જે કંઈ સરકાર દ્વારા જે ગાઈડલાઇન્સ છે, એની સૂચનાઓ છે, જેમ કે હાથને બરાબર સાફ કરવા, એને માટેનું માસ્ક પહેરી રાખવું, સોશિયલ ડિસ્ટન્સિંગ કરવું, એક બે દર્દીઓ વચ્ચે, બે સ્ટાફ વચ્ચે, સ્ટાફ અને દર્દીઓ વચ્ચે પણ એક અંતર જાળવવું જેથી કરીને એકબીજામાં એ આ રોગ બીમારી ફેલાય નહીં, એ માટે BT સવાણી હોસ્પિટલ અત્યંત કાળજીપૂર્વક અને ચીવટપૂર્વક એના નિયમો તૈયાર કરવામાં આવ્યા છે અને એનું કડકપણે એનું પાલન પણ કરવામાં આવેલ છે, જેથી કરીને હજુ સુધીમાં આ હોસ્પિટલમાંથી કોઈ પણ દર્દીને કોરોના થયાનો કોઈ હજી સુધીનો બનાવ બન્યો નથી. એમ અમારા સ્ટાફ મેમ્બરને પણ કોઈને પણ હજી સુધીનો કોરોના થયાનો બનાવ બન્યો નથી. આ અમારી જે નિયત કરેલી કાર્યવાહી છે, જે SOP એના માટેના તૈયાર કરેલી છે, એ કેટલી સરસ છે અને એને માટેનો કેટલો સુંદર અમલ થાય છે એ દર્શાવે છે. જય હિન્દ, જય ભારત.